धोरण 5 चैप्टर नंबर 11 क्षेत्रफळ अने परिमिति। आपणे क्षेत्रफळ अने परिमितिनो ख्याल चौथा धोरणमां पण समज पूरतो मेळवेलो छे। हवे आपणे आगळ एनाथी विशेष भणीशुं के क्षेत्रफळ अने परिमिति कोने कहेवामां आवे छे। तो जुओ छे, अहींया आपणे परिमिति कोने कहेवाय ए पहेला समजीए। तो बंध आकृतिनी बधी ज बाजुओना मापनो सरवाळो एटले ते आकृतिनी परिमिति, बराबर। अहीं आपणे शुं कीधुं छे के आकृति केवी होवी जोईए, बंध होवी जोईए। अने बंध आकृतिनी बधी ज बाजुओनो सरवाळो, धारो के आपणे कोई एक आकृति त्रिकोणनी लईए, बराबर छे। तो ए त्रिकोणनी बंध त्रिकोण छे एनी एक बाजुनुं माप 3 सेंटीमीटर होय तो बाकीनी बधी बाजुओनुं माप पण केटलुं थशे? 3-3 सेंटीमीटर। तो ए बधी ज बाजुओनो सरवाळो आपणे करीए 3 + 3 + 3 એટલે ટોટલ કેટલા થશે? 9। તો જે 9 છે એ શું છે? એ આકૃતિની પરિમિતિ છે। એ રીતે ત્રિકોણ હોય, પંચકોણ હોય, ષટ્કોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, એ બધી જ તમને એ ટુ ઝેડ કોઈ પણ આકૃતિ આપી હોય ધારો કે, અને જો તમારે એની પરિમિતિ શોધવાની હોય તો તમારે શું કરવાનું છે? જે પણ માપ આપ્યું હોય, સેન્ટીમીટરમાં આપ્યું હોય કે મીટરમાં આપ્યું હોય, તો તમારે પરિમિતિ શોધવા એ બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે। બંધ એટલે જ કહેવામાં આવે છે કે બંધ આકૃતિની બધી જ બાજુઓનો સરવાળો એટલે કે પરિમિતિ। હવે એમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર જોઈશું। તો પહેલું છે ચોરસની પરિમિતિ। તો ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? આપણી પાસે 4 × લંબાઈ। લંબચોરસની આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે, મોઢે કરવાના છે, તમને દાખલા ગણવાની અંદર ખૂબ જ કામ આવશે। લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 × લંબાઈ વત્તા પહોળાઈ। અહીંયા 2 પછી કૌંસ કરવામાં આવ્યો છે, એનો અર્થ શું થયો? કે 2 × 2 × લંબાઈ વત્તા પહોળાઈ। હવે આપણે ક્ષેત્રફળ જોઈશું। તો ક્ષેત્રફળ કોને કહેવાય? તો ક્ષેત્રફળ એટલે કે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ। એટલે કે કોઈ પણ આકૃતિ હોય અને એ સપાટી ઉપર કોઈ જગ્યા રોકે, ધારો કે હું એક ચોરસની અંદર સફરજન બનાવું છું, બરાબર છે? સફરજન હું બનાવું છું, ચોરસની અંદર હું નાના નાના ખાના પાડી દઉં છું, દરેક ખાનું 1 સેન્ટીમીટરનું હશે અને એની અંદર હું એક સફરજન બનાવું છું। જો મારે સફરજનનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો હું શું કરીશ? જેટલા બી ખાનાની અંદર, જેટલા ચોરસ ખાનામાં મેં સફરજનની આકૃતિ દોરેલી હશે એટલા ખાનાને હું ગણીશ, અને એ જે ખાનાની ગણતરી કર્યા પછી મને જે પણ કિંમત મળશે એ શું થશે? મારી દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કહેવાશે। હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અલગ છે, એ શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ × પહોળાઈ। આપણને ખ્યાલ છે કે લંબચોરસને લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ। આગળ આપણે હવે દાખલાઓ જોઈશું કે નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો। હવે આપણે અહીંયા આકૃતિની પરિમિતિ શોધવાની છે। આપણે સૂત્ર અને બધું તો જોઈ લીધું અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ આકૃતિની પરિમિતિ એટલે શું થશે? તેની બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે આપણે। હવે ચોરસની પરિમિતિ આપણે સૂત્રની મદદથી પણ ચોરસની પરિમિતિ શોધી શકીશું। તો લખીશું ચોરસની પરિમિતિ
શોધવાનું સૂત્ર શું છે? 4 × લંબાઈ. અહીંયા આપણને બધી ચોરસની ચારે બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, એટલે એની ચારે બાજુઓનું માપ કેટલું થશે? સરખું. એટલે અહીંયા 2 સેન્ટીમીટર લંબાઈ છે. અહીંયા લખીશું લંબાઈ બરાબર 2 સેન્ટીમીટર. માટે ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ એટલે 2, એટલે કેટલા થશે? 8 સેન્ટીમીટર. કેટલી થશે પરિમિતિ? 8 સેન્ટીમીટર. અને બીજી રીતે હું શું કરીશ? ચોરસની પરિમિતિ એટલે તેની બધી જ બાજુઓનો સરવાળો. ચારેય બાજુઓનો સરવાળો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2. 2 અને 2 4, 4 અને 2 6, 6 અને 2 8. આ રીતે પણ આપણે બંને રીતે ચોરસની પરિમિતિ શોધી શકીએ છીએ. આગળ આપણો દાખલો છે લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ બે રીતે શોધાશે, સૂત્રની મદદથી પણ અને સૂત્રની મદદથી પણ આપણે શોધી શકીએ છીએ લંબચોરસની પરિમિતિ બરાબર. બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે કૌંસમાં 4 વત્તા 2 બરાબર. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 × લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. 2 × 4 વત્તા 2 6 અને 6 × 2 12 એટલે 12 સેન્ટીમીટર. અને હવે જો હું બધી જ બાજુઓના સરવાળાની રીતે બી કરીશ તો પણ મારો જવાબ એક જ આવવાનો છે. લંબચોરસની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો 4 વત્તા 2 વત્તા 4 વત્તા 2. 4 વત્તા 2 એટલે 6, 4 વત્તા 2 એટલે 6 અને 6 વત્તા 6 એટલે 12 સેન્ટીમીટર. હવે ત્રીજું છે આપણું. અહીંયા આપણને એક ત્રિકોણ આપ્યો છે, એટલે આમ ત્રિકોણ તો નથી, વિષમ બાજુ ત્રિકોણ છે. એટલે કે એની દરેક ત્રિકોણ જેવો આકાર છે પણ એ વિષમ બાજુ ત્રિકોણ છે. તેની દરેક બાજુનું માપ કેવું છે? અલગ અલગ છે. તો હવે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. અહીં આપણે લખીશું ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. બે વત્તા 3 વત્તા 4. 2 વત્તા 3 5, 5 વત્તા 4 9, 9 સેન્ટીમીટર. હવે આપણને અહીંયા એક ચતુષ્કોણ આપ્યો છે, ચોથો નંબરનો દાખલો છે. ચતુષ્કોણની પરિમિતિ આપણે શોધવાની છે. અહીંયા આપણે લખીશું ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો 2 વત્તા 2 વત્તા 3 વત્તા 3. 2 વત્તા 2 4 થશે અને 3 વત્તા 3 6 થશે, એટલે 6 વત્તા 4 એટલે 10 સેન્ટીમીટર. હવે છે પાંચમું. એક ચોરસ આપ્યો છે, ચોરસની હવે આપણે બે રીતે પણ કરી શકીએ છીએ. આપણે ચોરસની પરિમિતિ બરાબર
શું થશે? 4 × લંબાઈ. લંબાઈ કેટલી છે આપણી પાસે? 3. કેટલી થશે? 12 સેન્ટીમીટર. અથવા શું કરીશું? બધી જ બાજુઓનો સરવાળો. ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ. જુઓ, આપણે છે ને અહીંયા 12 સેન્ટીમીટર, બરાબર. હવે જુઓ અહીંયા છે ને, આપણે આ સૂત્ર આપણને ક્યારે વધારે ઉપયોગી બને છે કે જ્યારે અહીંયા, તો હમણાં આપણને અહીંયા નાનો અંક આપ્યો છે, બરાબર, 3 જ આપ્યું છે. પણ જ્યારે આપણને મોટા મોટા અંકો આપવામાં આવે ત્યારે આપણે એટલા મોટા મોટા અંકોનો સરવાળો કરીએ, તેના કરતાં આપણે જો એનો આ રીતે 4 × લંબાઈ એટલે કે 4 × જે પણ મોટો અંક આપ્યો હોય એનું ગુણાકાર કરીએ તો આપણને જવાબ સરળતાથી અને ઝડપથી મળી રહે છે. એટલા માટે જો સૂત્રની મદદથી તમે દાખલો ગણો તો તમે વધારે સહેલાઈથી દાખલો ગણી શકો છો. આગળ છે, લંબચોરસ આપ્યો છે. અહીંયા આપણે લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર. બે ગુણ્યા કૌંસમાં લંબાઈ, લંબાઈને લંબાઈ વત્તા પહોળાઈ. હું લંબ વત્તા પ લખું છું એટલે તમારે સમજવાનું છે લંબાઈ વત્તા પહોળાઈ. 2 × 6 = 4. 2 × 10 એટલે કેટલા થશે? 20 સેન્ટીમીટર. અને બીજી રીતે તમારે જાતે કરવાનું છે. જાતે કરજો, બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે, બરાબર. બીજી રીત તમારે જાતે કરવાની છે. આગળનો દાખલો છે 7. અહીં પણ એક ત્રિકોણ આપ્યો છે અને એની પરિમિતિ શોધવાની છે. અહીં લખીશું છ વત્તા ત્રણ વત્તા ચાર 10 થશે અને 10 વત્તા 3 13 થશે એટલે 23 સેન્ટીમીટર થશે. 8મો દાખલો છે. અહીંયા આપણને અલગ જ 1, 2, 3 અને 4 ચાર બાજુઓવાળો એક ચાર બાજુવાળી એક આકૃતિ આપી છે, એની પરિમિતિ શોધવાની છે. અહીંયા આપણે લખીશું આકૃતિની પરિમિતિ બરાબર. તેની બધી જ બાજુઓનો સરવાળો. બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ચાર 2 વત્તા 3 એટલે 5 4 વત્તા 4 એટલે 8 8 વત્તા 5 એટલે 13 13 સેન્ટીમીટર. હવે અહીંયા પંચકોણ આપ્યો છે આપણને 1, 2, 3, 4 અને 5 તો પંચકોણની પરિમિતિ બરાબર. તેની બધી જ બાજુનો સરવાળો. બે વત્તા ત્રણ વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર 2 વત્તા 3 એટલે 5 2 વત્તા 3 એટલે 5 અને 4 5 અને 5 10 10 વત્તા 4 એટલે કેટલા થશે? 14 સેન્ટીમીટર. આગળ છે 10મો દાખલો. અહીંયા આપણે ષટકોણ આપ્યો છે અને એ ષટકોણની બધી જ બાજુઓ પરિમિતિ શોધવાની છે. તો અહીંયા લખવાનું ષટકોણની પરિમિતિ બરાબર. હવે હું તમને આમાં જો બધી જ બાજુઓનું માપ જો સમાન આપ્યું હોય આપણને, અહીંયા આપણે બધી જ બાજુનું માપ સમાન છે 5 સેન્ટીમીટર, તો હું આ દાખલાને આ રીતે બી લખી શકું છું 5 × લંબાઈ. જેવી રીતે આપણે ચોરસનું કે ચોરસની પર સોરી ષટકોણ છે એટલે 6 × લંબાઈ આવશે.
જેવી રીતે આપણે ચોરસની પરિમિતિ શોધવા માટે શું કરીએ છીએ, ચાર ગુણ્યા લંબાઈ, એની ચાર બાજુઓ એટલે ચારે ચાર બાજુઓનું માપ સમાન હોય તો આપણે ચાર ગુણ્યા લંબાઈ લખીએ છીએ. એવી રીતે ષટકોણમાં જો છએ છ બાજુનું માપ જો સમાન આપ્યું હોય તો એમાં આપણે આ રીતે સૂત્ર બનાવી શકીએ છીએ, છ ગુણ્યા લંબાઈ. હવે આપણે લંબાઈ કેટલી આપી છે, પાંચ, તો છ ગુણ્યા પાંચ એટલે કેટલા આવશે, 30 સેન્ટીમીટર. અને આ રીતે ના કરવું હોય તો ષટકોણની પરિમિતિ બધી જ બાજુનો સરવાળો. પાંચ વત્તા પાંચ વત્તા પાંચ, પછી ફરી પાછા વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ, છ વખત પાંચ આવશે એટલે કેટલો જવાબ આવશે, 30 સેન્ટીમીટર. જો હવે આમાં તમને આમાં આપણને અગવડતા પડે છે, પણ જો છ ગુણ્યા પાંચ કર્યું એટલે આપણને ઘડિયો આવડે છે, એટલે છ પંચા 30 થઈ જશે. એ રીતે હવે આપણે આજે સરવાળા કરવામાં વાર લાગશે, 5 વત્તા 5 10, 10 વત્તા 5 15, 15 વત્તા 5 20, 20 વત્તા 5 25, ને 25 વત્તા 5 30, એવી રીતે 30 સેન્ટીમીટર. હવે નીચે આપેલી આકારોની જોડીઓમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો. અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, અત્યાર સુધી આપણે પરિમિતિ શોધી, હવે ક્ષેત્રફળ. તો અહીંયા આપણને ચોરસ જેવી આકૃતિ આપી છે અને આપણે શું શોધીશું, ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે, શું છે, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું આવશે, 6 ગુણ્યા 6 એટલે કેટલા આવશે, 36 ચોરસ સેન્ટીમીટર. જો ક્ષેત્રફળ લખીએ ને ત્યારે એની આગળ ચોરસ લખવાનું, 6 સેન્ટીમીટર એનું ફૂલ ફોર્મ થાય છે, ચોરસ સેન્ટીમીટર એટલે આપણે ટૂંકની અંદર 6 સેન્ટીમીટર એ રીતે લખ, જ્યારે પણ ક્ષેત્રફળ શોધો ત્યારે આ રીતે લખવાનું છે. હવે બીજા બી આ એનું શોધ્યું આપણે, એ ચોરસનું ક્ષેત્રફળ, હવે શોધીશું બી ચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા લંબાઈ, 7 ગુણ્યા લંબાઈ, એક મિનિટ, આપણને અહીંયા 7 બંને અલગ અલગ છે એટલે ચોરસ નહીં, અહીંયા લંબચોરસ આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 7 ગુણ્યા 6, 7 6 42 ચોરસ સેન્ટીમીટર. તો બંનેમાંથી 36 અને 42 તો કોનું વધારે છે, એ અને બીમાંથી બીનું ક્ષેત્રફળ વધારે છે. બીજો દાખલો છે આપણો, લંબચોરસ આપ્યા છે બંને બરાબર, તો એ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 5 ગુણ્યા 8, 40 ચોરસ સેન્ટીમીટર. બી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 ગુણ્યા 9, 36 ચોરસ સેન્ટીમીટર. એ અને બીમાંથી એનું ક્ષેત્રફળ વધારે છે, ત્રીજો દાખલો જોઈએ. અહીંયા આપણે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો અહીંયા લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 7 ગુણ્યા 7, 49 ચોરસ સેન્ટીમીટર. બી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 8 ગુણ્યા 6 એટલે 48 ચોરસ સેન્ટીમીટર. એટલે એ અને બીમાંથી કોનું, એનું ક્ષેત્રફળ વધારે છે. ચોથું છે, આ એ છે આ બી છે,
તો એ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 11 × 3 એટલે 33 ચોરસ સેન્ટીમીટર. બી છે, બી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સત્તર ગુણ્યા બે. જો તમને આકૃતિની અંદર દરેક આકૃતિની અંદર બધું જ 17 × 2 એટલે 34 સમજાવું છું, પછી 34 ચોરસ સેન્ટીમીટર. હવે જો તમને જે આકૃતિની અંદર જે પણ અંક એટલે કે જે કિંમત વધારે આપી હોય કે 11 છે 17 છે તો એ શું કહેવાશે, લંબચોરસની અંદર, લંબચોરસની વાત કરું છું, તો જે વધારે કિંમત હશે એ એની લંબાઈ અને જે ઓછી હશે તે તેની પહોળાઈ, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ અને બીમાંથી બીનું ક્ષેત્રફળ વધારે છે.